नमस्कार मित्रों, हूँ अमृत चौधरी, गाम लिंबोणी, तालुको सुईगाम, जिल्लो बनासकांठा। मित्रों, कोरोना नी महामारी चाली रही छे। वीडियो मारे बनाव नो तो पण आजे जे सरकारी हॉस्पिटल नी अंदर के जे पालनपुर सिविल नी बेदरकारी ने लीधे आजे मारा काकानू जे मृत्यु थयुं छे एना माटे जवाबदार पालनपुर सिविल छे के मित्रों, कोई पण तमारू सगा वालू मादू थाय तो मेहरबानी करी पालनपुर सिविल नी अंदर न लई जता। त्यां आपणे कहीशुं के डॉक्टरो नथी, त्यां कोई जातनी सेवा आपवामां आवती नथी के जे नेताओ कहे छे के तमाम सरकारी हॉस्पिटलनी अंदर सगवड मळी रही छे। પણ આજે જે મારા કાકાનું મૃત્યુ થયું છે એ મિત્રો ઓક્સિજનના અભાવના કારણે થયું છે। અમે ઓક્સિજન બહારથી ગેટ ઉપર લઈને અડધો કલાક સુધી ઊભા રહ્યા પણ અંદર ન જવા દીધા। અંદરથી અંદર લઈ જવા માટે અમે પૂછ્યું તો કહ્યું કે કલેક્ટર સાહેબનો આદેશ છે કે અંદરથી બહાર વસ્તુ લઈ જવાની અને બહારની વસ્તુ અંદર નહીં લાવવાની, ભલે તમારો પેશન્ટ હેરાન થાય પણ અમને ઉપરથી આદેશ છે। જો એ હોસ્પિટલની અંદર કોઈ પણ જાતની સગવડ નહોતી, સાંજે અમે 6 વાગે દાખલ થયા તો સવારના જ્યાં સુધી કાકા ઓફ થઈ ગયા ત્યાં સુધી કોઈ ડૉક્ટર પણ નહોતો આવ્યો તપાસ કરવા। અને ઓક્સિજનનો અભાવ છે, જો તમારે તમારા સગાવાલાને બચાવવું હોય તો મિત્રો પાલનપુર સિવિલની અંદર કોઈ લઈ જતા નહીં, કેમ કે જે આ નેતાઓ ડંફાસ ઠોકે છે કે તમામ સગવડો છે, કોઈ જાતની સગવડ નથી। તમારા સગાવાલાને કોઈ નાખવું હોય તો સરકારી હોસ્પિટલ પાલનપુરની અંદર સિવિલમાં લઈ જાજો। મિત્રો, મારો આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તમામ લોકો સુધી પહોંચે અને પોતાના સગાવાલાને બચાવી લે કે જે પાલનપુર સિવિલની અંદર ન લઈ જાય। અને જો કલેક્ટર સાહેબ એમ કહેતા હોય કે બહારની વસ્તુ નહીં લાવવાની તો શું માણસ મૃત્યુ પામે? તો અંદર જો કોઈ જાતની સગવડ ન હોય તો બહારથી ન લાવવી? તેના માટે અમે 1.5 કલાક રજક કરી અને અંતે અમારો કેસ ફેલ થઈ ગયો। ત્યાં સુધી અમને ગેસની બોટલ ઓક્સિજનની બોટલ અંદર લઈ જવા દીધી નહોતી। તો મિત્રો, મારો આ વિડીયો શેર કરજો કે જેથી કરીને કોઈ પણ મિત્ર હોય કે કોઈ પણ સમાજના હોય કે જે પાલનપુર સિવિલની અંદર પોતાના દર્દીને દાખલ કરી નહીં, કોઈ જાતની કાંઈ સુવિધા નથી। આભાર।